યુટ્યુબમાં માં ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. કચ્છમાં અત્યાર સુધી સરકાર દ્વારા 2 કરોડ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું. 5,20,000 જેટલા ઢોર કાર્ડ દ્વારા નોંધાયેલ છે. ડિસેમ્બરમાં ઢોરવાળા ખુલશે. કચ્છમાં 204 ઘાસ ડેપો ખોલવામાં આવ્યા છે. 1,04,119 કાર્ડમાં 5 ઢોર લેખે 5,20,595 ઢોર કાર્ડ દ્વારા રજીસ્ટર થયા છે. અત્યાર સુધી 2,37,352 ઘાસની ઘાસડીઓ દ્વારા 2 કરોડ કિલો ઘાસનું વિતરણ ઘાસ ડેપો દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે કચ્છ જિલ્લાના અછત મામલતદાર BH ઝાલાએ જણાવ્યું કે હમણાંથી જ્યારથી રેકનું એરેન્જમેન્ટ થયું છે રેલવેનું, ત્યારથી અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમતા તંત્રની આવી છે. કારણ કે એમાં એક સાથે વધારે જથ્થો આવી શકે છે. જે બાય ટ્રક આપણે મંગાવીએ છીએ એના કરતાં જથ્થાનું પ્રમાણમાં વધારે રહે છે. અને હાલ તહેવારો પૂરા થતાં આજથી આજે પ્રથમ રેક આવી છે, બીજી રેક પણ વલસાડથી રવાના થઈ ગઈ છે અને ત્રીજી રેક આજે લોડ થઈ રહી છે. એટલે આ વીકમાં અમારું એવું આયોજન છે કે બને એટલું દરરોજ એક એક રેક કચ્છમાં અછતગ્રસ્ત પરિસ્થિતિને પહોંચી વળવા માટે આવે. અને એ સિવાય બાય રોડ ગઈકાલે 50-એક ટ્રક જેવી આવી હતી. એટલે 50-100 ટ્રક વચ્ચે જેમ બને એમ રોજે રોજ આવતી રહેતો રેક સિવાય એ પણ બાય રોડ કચ્છના દરેક ડેપો પર પહોંચે એવું તંત્ર આયોજન કરી રહ્યું છે. સરકારે ડ્રાઉટ ડિક્લેરેશન કરી નાખ્યું છે, 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને આશા છે કે ડિસેમ્બર મહિનામાં ઢોરવાડા ચાલુ થઈ શકશે. પણ હજી સુધી એનું કોઈ પરિપત્ર આવ્યું નથી એટલે ચોક્કસ તારીખ કહી શકાય એમ નથી. ઢોરવાડા ચાલુ કરવા માટેની જે પહેલેથી તૈયારીઓ હોવી જોઈએ જેથી કરીને સમય કરી છે નહીં. ઢોરવાડામાં સૌથી પ્રથમ તૈયારી એ છે કે જ્યારે એમની એપ્લિકેશન આવે અને પછી જ આપણે એની સ્થાનિક પરિસ્થિતિ અને સંસ્થાની સક્ષમતા અને એમની નિયત અને સક્ષમતા પણ આપણે જોવી પડે. એટલે એ એની અરજી ઉપરથી જ પછી આપણે નિર્ણય લઈ શકીએ. તૈયારી કરી રાખી છે કે નહીં એ તૈયારી પરિપત્ર આવે અને પરિપત્રના સંદર્ભમાં જ આપણે એની માંગણીઓ સ્વીકારી શકીએ. પરિપત્ર વગર એની માંગણીઓ સ્વીકારી એ શરતો આપણે ખ્યાલ નથી એટલે શરતોને આધીન રહીને જ માંગણી સ્વીકારી શકીએ. અરજીઓ આવે છે પણ એનથી તૈયારી જ્યાં સુધી આપણને શરતોનો અંદાજ નથી ત્યાં સુધી ન થઈ શકે. હા, ડિસેમ્બરમાં પૂરેપૂરા શક્યતાઓ છે કે ડિસેમ્બરથી ઢોરવાડા શરૂ થઈ શકશે. એ રીતે કચ્છમાં ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા ઘાસ આવી રહ્યું છે તેમ છતાં કચ્છના પશુધનને જરૂરત મુજબ ઘાસ મળતું નથી તે હકીકત છે. જિલ્લાનો અછત વિભાગ પ્રયત્નશીલ છે પણ ઘાસનો પુરવઠો જ્યારે કચ્છમાં જ શિયાળુ સમયમાં લીલો ચારો આવશે ત્યારે પુરવઠો પૂરતો સરભર થશે. આવનારા સમયમાં ઢોરવાડા પણ ખુલશે. કેમેરામેન રાજેશ લાડક, સ્ટોરી બાય નવીન મહેતા. પાર્થ રેસિડેન્સી અર્જુન ડેવલપર્સની મધ્યમ વર્ગનું આલિશાન બંગલાનું સપનું સાકાર કરતી યોજના એટલે પાર્થ રેસિડેન્સી. રિયાન રિસોર્ટ, સેવન સ્કાય હોટેલ એન્ડ મલ્ટીપ્લેક્સ તેમજ ડી માર્ટથી 1/2 કિલોમીટર આવેલ ભવ્ય બંગલાની શ્રેણી એટલે પાર્થ રેસિડેન્સી. બંગલામાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણીની મોટર, બાથરૂમમાં ગરમ પાણી માટે સોલાર વોટર હીટર, હોલ, બેડરૂમમાં POP, સીલિંગ સાથે લાઇટ, પંખા તથા ઇન્વર્ટર, 70-80% લોન સગવડ તેમજ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સબસિડી મળવા પાત્ર. વધુ વિગતો માટે સંપર્ક કરો જીગર ગોર 83-202-65-070, અર્જુન ગોર 96-382-95-70.